હેલો મિત્રો, આજે હું લઈને આવી રહી છું તમારા માટે કંઈક ડિફરન્ટ રેસીપી. આજે આપણે બનાવીશું પંજાબી લસ્સી. ઉનાળાની સિઝન ચાલી રહી છે તો આપણે બહાર લસ્સી પીવા જવું પડે, એટલા માટે ઘરે લસ્સી પંજાબી લસ્સી કઈ રીતે બનાવીશું તે આજે હું તમને જણાવીશ. મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ફૂડી ખાનદાનમાં. અમારા વિડીયો લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અવશ્યથી દબાવો. પંજાબી લસ્સી બનાવવા માટે અહીંયા મેં એક મોટો કપ જેટલો પંજાબી દહીં મેં લીધેલું છે. આ દહીં મેં ઘરે બનાવેલું છે, તો આ મેં ફ્રેશ દહીં લીધી છે, સાવ મોળું એવું દહીં લીધેલું છે. ત્યારબાદ કટિંગ કરેલી બદામની કતરણ છે, ફ્રેશ મલાઈ લીધેલી છે, એટલે બે મોટી ચમચી જેટલી અહીંયા મેં ફ્રેશ મલાઈ લીધેલી છે. ત્યારબાદ દળેલી ખાંડ લીધેલી છે અને ઇલાયચી પાવડર લીધેલો છે. તો હવે આપણે સૌથી પહેલા આપણે લસ્સી બનાવવાની શરૂઆત કરીશું. તો લસ્સી બનાવવાનું શરૂ કરીએ. લસ્સી બનાવવા માટે અહીંયા મેં એક ખાલી વાસણ લીધેલું છે, એમાં આપણે એક કપ જેટલું દહીં છે તેને આપણે અંદર એડ કરીશું. ખાટું દહીંનો આપણે ઉપયોગ નથી કરવાનો, દહીં સાવ મોડું હોય તેનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે તેને દહીંને આપણે આવી રીતે મેશ કરી લેવાનું છે. દહીં મેશ થઈ જાય ત્યારબાદ એમાં આપણે થોડા બરફના ટુકડા છે તેને એડ કરીશું. મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે દળેલી ખાંડ છે તેને આપણે અંદર એડ કરી દઈશું. બે એક મોટા ચમચા જેટલી આપણે અંદર દળેલી ખાંડ છે તેને એડ કરવાની છે. ખાંડ એડ કર્યા બાદ આપણે તેને ફટાફટ તેને આપણે મેશ કરી લેવાનું છે. બેથી 3 મિનિટ સુધી આપણે તેને મેશ કર્યા બાદ તેમાં આપણે ઇલાયચી પાવડર છે તેને આપણે એડ કરીશું. અહીંયા 1 ટીસ્પૂન જેટલું ઇલાયચી પાવડર લીધેલું છે તેને આપણે અંદર મિક્સ કરી દઈએ. ઇલાયચી પાવડર અંદર આપણે મિક્સ કરશું તો તેનો ટેસ્ટ ખૂબ સારો આવે. ઇલાયચી પાવડર એડ કર્યા બાદ આપણે તેમાં જે ફ્રેશ મલાઈ છે 1 ટીસ્પૂન જેટલી ફ્રેશ મલાઈ છે તેને આપણે એડ કરીશું. એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તમને જો ગળ્યું લસ્સી પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ તેમાં તમે સીધી દળેલી ખાંડ એડ કરી શકો છો. આ લસ્સી છે તે ફટાફટ 5 થી 10 મિનિટમાં ઘરે બની જાય છે. કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે આવી રીતે લસ્સી ઘરે બનાવીને પણ તેને સર્વ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણી આ પંજાબી લસ્સી છે તે એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક સોલિંગ ગ્લાસમાં તેને કાઢી લઈશું. આપણી આ લસ્સી બનીને જેવી જેવી છે તેને આપણે એક સરવિંગ ગ્લાસમાં એડ કરી દઈશું. ત્યારબાદ ગાર્નિશિંગ માટે આપણે જે કાજુ બદામની કતરણ લીધેલી છે તેને આપણે ઉપર એડ કરી દઈએ.
જોઈ શકો છો કે આપણી આ પંજાબી લસ્સી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તે લુક વાઇઝ પણ સારી દેખાઈ રહી છે અને ટેસ્ટમાં પણ આપણે બહાર માર્કેટમાં ખાવા જઈએ છીએ તેવી જ આપણી આ રેડીમેડ લસ્સી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી ફટાફટ ઘરે બની જાય છે. ઉનાળાની સિઝનમાં આપણે કંઈ બહાર પીવા જવાની જરૂર પડતી નથી. ઘરે મહેમાન આવ્યા હોય તો આવી રીતે આપણે ડેકોરેશન કરી અને લસ્સી બનાવીને તેને સર્વ કરી શકીએ છીએ. તો આજની તમને આ મારી રેસીપી કેવી લાગી તે તમારા મિત્રો જોડે શેર કરજો. અમને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી રેસીપી તમને સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને આ રેસીપીને તમે આખો વિડીયો જોશો તો તમને આ રેસીપી કેવી રીતે બની તે તમને સમજાશે. તો આવીને નવી રેસીપી જોવા માટે તમે અમે કોમેન્ટ સેક્શનમાં પણ બતાવી શકો છો, જેથી અમે તમને તે રેસીપી બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકીએ. તો આ અમારી પંજાબી લસ્સી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખાવામાં પણ ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી હેલ્ધી આપણી આ રેસીપી છે તે બનીને રેડી થઈ ગઈ છે. નાના છોકરાને આપણે બહાર ખવડાવવા ન જવું પડે તો આવી રીતે આપણે ઘરે બનાવીને ખવડાવી શકીએ છીએ. અમારા વિડીયો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અવશ્યથી દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે આપણે મળીશું એક નવી રેસીપી સાથે.